એક જ દિવસમાં કારીગરોને અલગ અલગ વિસ્તારમાંથી સમયસર વેતન તેમજ જમવાનું નહીં મળતું હોવાને મુદ્દે ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં ગત સવારે સુરત ડાયમંડ બુર્સના કારીગરોએ ધમાલ કર્યા બાદ સાંજે સાડા સાતથી આઠની વચ્ચે લસકાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના રામદેવ ડાયમંડનગર કથડિયા સોસાયટીના હજારો કારીગરો રસ્તે આવીને ધમાલ કરી હતી વતન જવાદોની માંગ સાથે રસ્તાને બંધ કરવા માટે મૂકવામાં આવેલા બેરિકેટને ફેંકી દઈને લાકડા પણ તોડી નાખીને સળગાવી દીધા હતા આ સાથે શાકભાજીની લારીઓને ઊંધી વાળીને તેને પણ નુકસાન કર્યું હતું લસકાણા વિવર્સ વિજય માંગુક્યા એ જણાવ્યું હતું કે સાંજે આઠ વાગ્યાની આસપાસ લસકાણાની પ્રમુખ સોસાયટીઓ જેવી કે ક્રિષ્ના રામદેવ ડાયમંડનગર કથડિયા જેવી સોસાયટીઓમાં રહેતા કારીગરો રસ્તે આવી ગયા હતા અમને વતન માંગ કરીને રસ્તો બંધ કરવા માટે પોલીસે મૂકેલા બેરિકેડ અને લાકડાને ફેંકી દીધા હતા ઉપરાંત પોલીસ ઘટના સ્થળે આવતી જોઈને તેમના પર કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો તેમજ રસ્તે પાર કરેલી ત્રણથી થી ચાર જેટલી પ્રાઇવેટ વ્હીકલ્સને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું